મહેસાણા વડનગરના સુલીપુરના આર્મી જવાનની ટ્રકનો અકસ્માત સર્જાયો હતો જવાનની ટ્રક સિક્કિમની તિસ્તા નદીમાં ખાબકી હતી જે બાદ બે જવાન પૈકી એક જવાનનું રેસ્ક્યુ કરી બચાવ કરવામાં આવ્યો હતો વડનગરના સુલીપુરનો જવાન રાય સંઘજી ટ્રક ડ્રાઇવિંગ કરીને ડ્રાઇવિંગ કરી રહ્યા હતા જેઓની હજુ સુધી શોધખોળ ચાલુ છે અકસ્માત સર્જાના ત્રણ દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી ડ્રાઈવર જવાની કોઈ માહિતી મળી નથી જેથી તેઓનો પરિવાર પણ ચિંતિત બન્યો છે ધ્રાંગધ્રા સબજેલમાં સુરેન્દ્રનગર એલસીબી અને એસયુજીએ સંયુક્ત ચેકિંગ હાથ ધર્યું છે જે તપાસ દરમિયાન જેલમાંથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા અને સબ જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ ઇયરફોન ચાર્જર ઝડપાયા છે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધાંગધ્રા સિટી પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરાઈ હતી ધ્રાંગધ્રા સબજેલમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા સબ જેલ ફરી ચર્ચામાં આવી છે તો વારંવાર સબ જેલમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા ઇન્ચાર્જ પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા સુરત ડિંડોલી પોલીસ સ્ટેશન સામે એક મહિલાએ હોબાળો કર્યો છે પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ ન લેતા સ્ટેશનની સામે બેસી હોબાળો કર્યો હતો મહિલાનો આક્ષેપ છે કે પોલીસવાળા મારા પતિ વિરુદ્ધ કાર્યવાહી કરતા નથી અગાઉ ગોડાદરા વિસ્તારમાં પણ અનેક વખત મહિલાએ અરજી કરી છે ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ કહ્યું હતું કે અમે મહિલાની અરજી સ્વીકારી છે અને તેના આધારે અમે કાર્યવાહી કરીશું પોલીસ સ્ટેશનની સામે રસ્તા પર મહિલા પોતાના બાળક સાથે બેસી જતા સ્થાનિકો પણ એકઠા થયા હતા જ્યાં સ્થાનિકોને પોલીસે મહિલાને સમજાવટ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગુજરાત બાદ હવે ભાજપે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે ગુજરાતમાં ભાજપે પ્રચંડ પ્રચાર કરીને એકસો છપ્પન સીટો જીતીને ઇતિહાસ રચ્યો છે ત્યારે ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ રેકોર્ડ બ્રેક સીટો જીતવાનો ભાજપે લક્ષ્યાંક નક્કી કર્યો છે રાજકીય સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપી છે પાર્ટીએ કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો સહિત વિવિધ રાજ્યોના પચાસથી સાહીઠ જેટલા નેતાઓને કર્ણાટક ચૂંટણીના પ્રચારની જવાબદારી સોંપી છે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભાજપના મહાસચિવ બી એલ સંતોષ રાજ્યના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે અગ્રણી નેતાઓ જેવા કે પંકજ ચૌધરી સાંસદ અને દુબે રમેશ ભિદુરી સંજય ભાટિયા બિહારના ધારાસભ્ય સંજીવ ચોરસિયા યુપીના ધારાસભ્ય સતીષ ત્રિવેદી આંધ્રપ્રદેશના નેતા પી સુધાકર રેડ્ડી કે જેમનો સંચાલનનો સારો એવો અનુભવ છે તેમને કર્ણાટકની ચૂંટણી જીતવા બેથી ત્રણ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે